નમસ્કાર, હું છું નિરાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પાદરાના ઉમરાયા ગામે આવેલ ખાનગી કંપનીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર ગંભીર હાલતમાં પાદરાના સરકારી પશુ દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. સારવાર દરમિયાન મોરનું મૃત્યુ થયું. પાદરાના ઉમરાયા ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી મોરને ગંભીર હાલતમાં પાદરાના પ્રાણી જીવરક્ષક સંસ્થાના કાર્યકરો દ્વારા પાદરાની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પાદરા પશુ ચિકિત્સક તબીબે સારવાર આપી હતી, જે સારવાર દરમિયાન મોરનું મૃત્યુ થયું હતું. જીવદયા સંસ્થાના કાર્યકરે કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને કંપનીમાં આવેલા દિવેલના ના પ્રોસેસ ટેન્કમાં મોર પડ્યો હતો અને ઘટનાના કલાકો સુધી કોઈ સારવાર ન કર્યા હોવાની તેમજ આ વાત છુપાવી હોવાના આક્ષેપો કર્યા હતા. આ માટે કંપની જવાબદાર હોવાની સાથે મોર મૃત્યુ માટે કંપની જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા અને પાદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા કંપનીના એચઆર મેનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંગે લેખિતમાં અરજી કરવામાં આવેલ. આ અંગેની જાણ થતાં પાદરા વન વિભાગને થતાં પાદરા સરકારી દવાખાને આવ્યા હતા, જ્યાંથી વન વિભાગ અને જીવદયા સંસ્થાના કાર્યકરો ઉમરાઈની ખાનગી કંપનીમાં તલાશ અર્થે પહોંચ્યા હતા. મોરની હાલત અત્યંત ગંભીર હોવાનું સરકારી પશુ દવાખાનાના તબીબે જણાવ્યું હતું. મારું નામ આર્ય રોકી છે. હું પાદરા પ્રાણી સંસ્થામાં કામ કરી રહ્યો છું અને સિબાસી કંપનીની અંદર ગઈકાલ સવારનો મોર દિવેલમાં લથપથ થઈ ગયો હતો અને એની હાલત થોડી સારી હતી ગઈકાલે. પણ એ લોકોએ શું છે, દબાવ માટે એ લોકો શું કર્યું છે કે મોરને મૂકી રાખ્યા પછી ઘણો સમય થઈ ગયો. પછી એમ એ લોકો અમને ફોન કરીને જણાવતા આજુબાજુવાળા કે ભાઈ અહીંયા મોર છે, કૂતરાએ માર્યું છે. બટ કૂતરાએ નહોતું માર્યું, એને ઓઇલથી જે દિવેલથી લથપથ થયું એના કારણે ઉડતું નહોતું. એ લોકોએ જે વાતને દબાઈ રાખી રાત્રે 1 વાગ્યા પછી મોરને એ લોકો લઈને નર્સરી સોંપાયા. જ્યારે મરવાનો સમય કમ્પ્લીટ થઈ ગયો અને કે મરવાની હાલત ખલાસ થઈ બરાબર પૂરેપૂરી, ત્યારે લોકો લઈને વન વિભાગમાં સોંપ્યો લોકોએ. અત્યારે શું કન્ડિશન છે? અત્યારે કન્ડિશન એની બહુ બધું 10-15% છે જીવશે, બાકી તો પોસિબલ નથી રાખતું. શું કાર્યવાહી ચાલે? કાર્યવાહી રાષ્ટ્રીય પક્ષી છે એટલે કાર્યવાહી સારી આગળ થાય તો વધુ સારું કહેવાય, જેથી લોકોને ખબર પડે કે આ રાષ્ટ્રીય પક્ષીને સાથે છેડખાની કરી લે શું, એના કાયદા કેટલા બધા છે, ટાઈટ છે, કેટલા તકલીફમાં પડે છે. એનું કારણ છે કે આટલા બધા પક્ષી જોયું કે આ જરૂર નથી કે એક જ મરણા પછી કેટલા બધા મોર મરી ગયા હતા ત્યાં આગળ, કોને જો ખબર હશે. તમારી સંસ્થા દ્વારા શું કરવામાં? અમારી સંસ્થા દ્વારા અમે ઈચ્છે છે કે આગળ કાર્યવાહી કરીએ અને આગળ આ કામ થાય જેથી આ બીજા વન્યજીવ તથા મોર જેવા પક્ષીઓ આવું થઈ જતું હોય એ બચે એનાથી. ડન. આજરોજ પાદરા પશુ દવાખાના ખાતે જંગલ ખાતા દ્વારા એક મોર જે લગભગ ગઈકાલથી દિવેલના કોઈ ટેન્કમાં પડી ગયેલો હતો એને ગંભીર હાલતમાં લવાયેલ છે, જે જ્યારે અહીંયા દવાખાના ખાતે લાવવામાં આવેલ ત્યારે સંપૂર્ણ બેભાન અવસ્થામાં છે અને જે તે સમયે દિવેલની ટાંકીમાં પડવાથી એણે દિવેલ પીધેલી હાલતમાં પણ છે, એ શ્વાસમાં પણ ગયેલો હોય એવા ચિહ્નો છે અને સંપૂર્ણ બેભાન અવસ્થામાં હાલમાં છે. અત્યારે દવાખાના ખાતે એની સારવાર ચાલુ છે અને ખૂબ જ એની હાલત ગંભીર હોવાથી અત્યારે કંઈ પણ એનું કેવું ભવિષ્યમાં એ બચી શકાશે કે કેમ થશે એનું અત્યારે કોઈ જજમેન્ટ આપી શકાય નથી. બચવાની શક્યતા મારા અંદાજ મુજબ 10-15% છે, કેમ કે એ લગભગ 15-20 કલાક પલળેલી હાલતમાં રહેલ છે. એટલા માટે એના શરીરનું જે તાપમાન હોય, માણસ કરતાં પક્ષીઓનું તાપમાન શરીરનું એ વધારે હોય છે, લગભગ 107 ડિગ્રી ફેરનહીટ જેટલું તાપમાન રહેતું હોય છે. હવે જ્યારે પણ કોઈ પ્રવાહીમાં, પાણીમાં કે કોઈ પણ ઓઇલ હોય, દિવેલ હોય, એમાં જ્યારે આવું પક્ષી પલળી રહે ત્યારે શરીરનું તાપમાન બિલકુલ નીચે જતું રહે છે અને એના લીધે હાઇપોથર્મિયા નામની કન્ડિશન ઉદ્ભવે છે અને જેનાથી એ શોકમાં જઈ એનું મૃત્યુ પણ થઈ શકે. સાહેબ, ખાસ કરીને આ રાષ્ટ્રીય પક્ષી છે, આપણા તરફથી કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે? આમાં જંગલ ખાતું એ આ પ્રકારના જે કેસ હોય એ હેન્ડલ કરતું હોય છે. અમારે ડૉક્ટર તરીકે અમારે એનું સારવારનું એ હોય છે અને કયા કારણસર થઈ શક્યું એની અમારે જાણ કરવાની. જે પણ લીગલ મેટર છે એ જંગલ ખાતાના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એ હેન્ડલ કરશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રજેશ શાહ, પાદરા.